જય સ્વામિનારાયણ ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ કાશ્મીરી દમઆલુની રેસીપી આ રેસીપી બનાવી ખૂબ સરળ છે અને તેને બનતા પણ જાજો સમય નથી લાગતો તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે કાશ્મીરી દમ આલુ રોજ આવી નવી રેસિપીસ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બે લાયકોન પર પ્રેસ કરવાનું ના ભૂલશો જેથી દરેક નવા વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે મેં અહીંયા નાની સાઇઝના પંદરથી સત્તર નંગ જેટલા બટેટા લીધા છે ગ્રામમાં તે ચારસોથી ને પાંચસો ગ્રામ જેટલા છે અને સાથે જ મેં એને છાલ કાઢી અને ધોઈને તૈયાર કરી લીધા છે તો હવે તેમાં મેં અહીંયા ચપ્પુની મદદથીને નાના નાના કટ લગાવી દીધા છે આપણે બટેટાને બોઇલ નથી કરવાના એને ડીપ ફ્રાય કરવાના છે જેથી કરીને આ કટ લગાવીશું તો ડીપ ફ્રાય અંદર સુધી થઈ જશે અને એકદમ સરળ રીતે બટેટા ચડી જશે તો આપણે બટેટા બધા તૈયાર છે તો મેં અહીંયા મોટી કડાઈમાં તેલ ગરમ કરવા રાખ્યું છે હવે તેમાં તેલ ગરમ થઈ જાય એટલે પછી તેમાં ધીરે ધીરે બટેટા ઉમેરી દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે તો હવે તેમાં આપણે બટેટા ઉમેરી દેવાના છે આ રીતે ધીમે ધીમે બધા જ બટેટાને આપણે ઉમેરી અને ગેસની ફ્લેમ બે મિનિટ માટે હાઈ જ રાખવાની છે પહેલાં લો નથી રાખવાની તો તમે જોઈ શકો છો બધા બટેટા ઉમેરાય અને તૈયાર થઈ ગયા છે તો આ રીતે આપણે બટેટાને બેથી ત્રણ મિનિટ માટે ગેસની ફ્લેમ હાઈ રાખી અને ફ્રાય કરી લઈશું તો તમે જોઈ શકો છો બટેટામાં કલર ચેન્જ થવા લાગ્યો છે હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી બટેટાને આપણે ડીપ ફ્રાય કરી લેશું તો તમે જોઈ શકો છો બટેટા સરસ ડીપ ફ્રાય થઈ અને તૈયાર થઈ ગયા છે તો તેને મોટા બાઉલમાં કાઢી લઈશું આ રીતે તમે બટેટાને ડીપ ફ્રાય કરી અને તમાલું બનાવશો તો તમારે હોટલની સબ્જી પણ ભૂલી જશો તો હવે ગ્રેવીના મસાલા જોઈ લઈએ તો ગ્રેવીના મસાલામાં મેં આ ત્રણ ચાર મોટા ટમેટાને કાપીને લીધા છે બેથીને અઢી ઇંચ ટુકડો આદુનો કાપીને લીધો છે દસથી બાર કાજુના પીસ લીધા છે અને સાથે આઠ નંગ લાલ કાશ્મીરી મરચાંને આ રીતે સુકાવા લીધા છે તો જો તમે ડુંગળી લસણ ખાતા હોય તો આ સ્ટેજ ઉપર ડુંગળી લસણ પણ તમે કાપીને લઈ શકો છો તો મેં અહીંયા સેમ વાસણમાં તેલને ગરમ કરવા રાખી દીધું છે અને તેલ ગરમ થઈ અને તૈયાર છે તેલને મેં બેથી ત્રણ ચમચા જેટલું ગરમ કર્યું છે તો હવે તેમાં આપણે બધો મસાલો ઉમેરી દઈશું તો જે ગ્રેવી બનાવી હતી તે બધી ઉમેરી દઈશું અને જો તમે ડુંગળી લસણ ખાતા હોય તો તે પણ સાથે જ ઉમેરી દેવા ને હવે મિક્સ કરી અને મેં તેમાં અડધી જ ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે મીઠું ઉમેરવાથી ટમેટા જલ્દી સોફ્ટ થઈ જાય છે અને ગ્રેવી જલ્દી ચડી જાય છે તો આ રીતે ચલાવતા જઈ અને આપણે ગ્રેવીને ચોળવી લેવાની છે તેમાં આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો જો તમારે વાસણને કવર કરવું હોય તો વાસણને પણ તમે કવર કરી અને ચોળવી શકો છો તો આપણી ગ્રેવી ચડી અને તૈયાર છે તો હવે તેને બારે કાઢી લઈશું ઠંડી થવા તો મેં અહીંયા વાસણમાં ઠંડી થવા રાખી દીધી છે તો હવે ગ્રેવી ઠંડી થાય એટલે તેની પ્યુરી બનાવી લેવાની છે આપણે તો આ રીતે મેં મિક્સચર જારની મદદથી ને તેમાં પ્યુરી બનાવી લીધી છે તો પ્યુરી બની અને તૈયાર છે તમે જોઈ શકો છો તો હવે મેં અહીંયા વાસણમાં ત્રણથી ચાર મોટા ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે ને હવે તેમાં આપણે ખડા મસાલા ઉમેરીશું ખડા મસાલા જોઈ લઈએ તો ખડા મસાલામાં મેં અહીંયા બે તમાલપત્રના પાન લીધા છે બે તજના ટુકડા લીધા છે ચારથી પાંચ લવિંગ લીધા છે એક મોટી એલચી લીધી છે અને બે બાદિયા લીધા છે તો આ બધા ખડા મસાલાને આપણે તેલમાં ઉમેરી દેવાના છે અને જો તમારે આમાં ખડા મસાલામાં વધારે ઓછો મસાલો કરવો હોય તો તમે કરી શકો છો અને આ ખડા મસાલા આપણે શાકમાં ખૂબ સારો ટેસ્ટ આવે છે એટલે આ ખડા મસાલા તમારે જરૂરથી ઉમેરવા તો આ બધા જ ખડા મસાલાને આપણે તેલમાં ઉમેરી અને બે મિનિટ માટે આપણે તેને રોસ્ટ કરી લેવાના છે આ રીતે થોડા મસાલા રોસ્ટ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં એક ચમચી જીરું ઉમેરીશું જીરું પ્રમાણમાં વધારે રાખવાનું છે તે ટેસ્ટ સરસ આવશે અને અડધી ચમચી જેટલો હિંગ પાવડર ઉમેરીશું હિંક પાવડરનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે ને હવે જે આપણે ગ્રેવી બનાવી હતી તે એડ કરીશું અને તે આપણે એડ કર્યા બાદ તેમાં આપણે મસાલા કરીશું તો હવે ગ્રેવી આપણી સરસ ઉકળવા માંડી છે તેમાં મસાલા કરી લઈએ તો મેં અહીંયા બે ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે એક ચમચી ધાણાજીરું પાવડર લીધું છે સ્વાદ અનુસાર મીઠું લીધું છે મીઠું તમારે ટેસ્ટ કરીને લેવાનું ગ્રેવીમાં પણ હતું એટલે મીઠું ટેસ્ટ કરીને લેવાનું ને હવે તેમાં એક મોટી ચમચી જેટલું લાલ કશ્મીરે મરચું એડ કરીશું તો હવે બધા જ મસાલાને આ રીતે સરસ પેળવી અને થોડી ગ્રેવીને આપણે સતડવા દઈશું તો ગ્રેવી સતળાઈ અને તૈયાર છે તો તેમાં આપણે ફ્રાય કરેલા બટેટા ઉમેરીશું તો બ બટેટાને આપણે સરખા મિક્સ કરી અને તૈયાર કરી લેવાના છે જો તમારે આ જગ્યાએ ડ્રાય દમઆલું પસંદ હોય તો તમે ગેસની ફ્લેમ બંધ કરી અને સર્વ કરી શકો છો પણ મારા ઘરમાં દમઆલુ થોડું ગ્રેવીવાળું પસંદ કરે છે જેથી મેં એક ગ્લાસ જેટલું પાણી એડ કરી અને થોડીવાર તેને કૂક કરી લીધું છે બેથી ત્રણ મિનિટ કૂક થયા બાદ હવે તમે જોઈ શકો છો થોડું ગ્રેવીવાળું શાક બની અને તૈયાર છે તો તમને હું ચલાવીને પણ બતાવું તો તમે જોઈ શકો છો ગ્રેવીવાળું કાશ્મીરી દમાલું બની અને તૈયાર છે તો હું આમાં તમને એક બટેટું ભાંગીને પણ બતાવીશ આ સબ્જીમાં ગરમ મસાલો નાખવાની જરૂર નથી પડતી આ સબ્જીમાં ખડા મસાલાથી જ ખૂબ સરસ એવી ફ્લેવર આવે છે તો હવે સબ્જી બની અને તૈયાર છે તેમાં એકથી બે ચમચી જેટલા ધાણા હવે આવે છે સબ્જીનો મેન અને સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ જે દેશી ઘી એડ કરીશું આપણે દેશી ઘી એડ કરવાથી ને સબ્જીનો ટેસ્ટ એકદમ બમણો થઈ જાય છે અને હોટલ કરતાં પણ વધારે સ્વાદિષ્ટ લાગે છે તો બે ચમચી જેટલું દેશી ઘી ઉમેરીશું ઘી ઉમેર્યા બાદ મે સબ્જીને મિક્સ કરી અને સર્વ કરીશું તો સર્વ કરવા માટે રોટલી નાન કે પરોઠા સાથે તમે સર્વ કરી શકો છો તો તૈયાર છે કાશ્મીરી દમાલું